शरमणिदर्शनम् मन्दहा सरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये બોલો શ્રી ઘનશ્યા મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ આપણે કાલે જોયું હતું કે જેને મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના સા સા લક્ષણ હોય અને એવા હરિભક્તની વાતો મહારાજ ભરી સભામાં કરે છે કાલે આપણે માચા ભક્તની કથા જોઈતી અને મોળજી બ્રહ્મચારીની કથા જોઈતી માચા કાચર ની જે નિષ્ઠા ભગવાનને ભજવાની જે તાલાવેલી અને મૂળજી બ્રહ્મચારીની સેવા નિષ્ઠાને નિખાલસતા આજે ભુજના લાધીબાઈની લાધીબાની કથા છે કચ્છ ભુજના સૌ પ્રથમ જો સાંખ્યોગી માતા થયા હોય તો તે હતા લાધીબા તેમના લગ્ન બાળપણમાં થયેલા હતા અને લગ્નના ત્રણ વર્ષ બાદ એમના પતિ ગુજરી ગયા હતા અને જ્ઞાતિજનોને એ વાતનો ખ્યાલ આવ્યો કે લાધીબાના પતિ ગુજરી ગયા છે એટલે ફરીવાર તેમને પુનઃ લગ્ન કરવા કહેલું કે લાધીબા તમે ફરીવાર સંસાર માંડો પણ જેને ભગવાન જ ભજવા હોય જેનો દેહ આ પૃથ્વી પર ભગવાનની ભક્તિ કરવા જ આવ્યો હોય તેને તો શું હોય બીજું તો કઈ ના હોય ભગવાન જ હોય બીજું કઈ ના હોય તો જ્ઞાતિજનોએ ખૂબ કહેલું ફરીવાર લગ્ન કરવા માટે પરંતુ લાધીબા એકના બે ન થયા આ જીવન લાધીબાએ સાંખ્યોગ ધર્મ પાળીને પોતાનું જીવન વ્યતીત કર્યું લાધીબાએ ગુરુ રામાનંદ સાંઈ પાસેથી ભાગવતી દીક્ષા લીધેલ હતી અને તેમને જ ગુરુ માનતા અને ભગવાન માનતા હતા જ્યારે મહારાજ વિચરણ કરતા કરતા ભુજમાં પધાર્યા ત્યારે મહારાજે લાધીબાને મળવા માટે બોલાવ્યા પરંતુ લાધીબા આવ્યા નહીં લાધીબાઈ એવું કેવું રહ્યું હું રામાનંદ સ્વામીની શિષ્યા છું અને તમારાથી હું મોટી છું તેથી હું તમને મળવા નહીં આવું આવું કેવું રહેવું હતું એટલે મહારાજે કેવું રહ્યું છતાં પણ લાધીબા આવ્યા નહીં લાધીબા એવું કીધું તમે આવો અહીંયા મહારાજને શું કહેવાયું તમે અહીં આવો મહારાજ ગયા અને મહારાજે એમને સમાધિ કરાવી અને સમાધિ કરાવી ત્યારે એમને સમાધિમાં લાજીબાની એવા દર્શન થયા રામાનંદ સ્વામી મહારાજને ચામર ઢોળે છે મહારાજની સેવા કરે છે મહારાજના ચરણ પખાળે છે રામાનંદ સ્વામીને સેવા કરતા જોયા મહારાજની સેવામાં ત્યારે એમને ખ્યાલ આવ્યો અને રામાનંદ સ્વામીએ પણ લાધેબાને એવું કીધું કે મેં તમને કીધું હતું ને કે હું તો ડૂગ વગાડનારો છું ખરા ખેલના ભજાવનારા તો આ સહજાનંદ સ્વામી છે એને તમે ગુરુ માનો અને હવે તમે એમની આજ્ઞામાં રહો શું કીધું રામાનંદ સ્વામી લાધેબાને સમાધિમાં તમે ગુરુ માનો અને તમે એની આજ્ઞામાં રહો આવા દર્શન લાધેબાને સમાધિમાં થયા મહારાજે સમાધિ કરાવી સભાંધીમાંથી જાગી લાધીબાએ મહારાજનું શરણું સ્વીકાર્યું અને રામાનંદ સ્વામીની આજ્ઞા શિરો માન્ય રાખી કોઈ પણ જાતના સંશય કર્યા વિના મહારાજને ફરીવાર મળવા ગયા અને દ્રઢ નિશ્ચય કર્યો એ હતા લાધીબા મહારાજે આ વચના અમૃતમાં કીધું કે જેને મહાત્મા સહિત નિશ્ચય ભગવાનનો ભગવાનના સંતનો હોય તેના અર્થે શું ન થાય તો લાધીબાઈ એવું શું કર્યું હતું કે મહારાજે વચનામૃતમાં નામ ટાંકવું પડ્યું તો લાધીબાએ મહારાજના અર્થે લોકલજ્જનો ત્યાગ કર્યો હતો આપણે તે પ્રસંગ માણીએ હમણાં જ કીધું કે લાધીબાના નાનપણથી જ લગ્ન થયેલા હતા પતિ ગુજરી ગયા હતા વિધવાઓથી સાંખ્ય ધર્મ પાળી સફેદ વસ્ત્રો પહેરતા હતા કેતા વિધવા જેવા વસ્ત્રો પહેરતા હતા રામાનંદ સ્વામી એમને સ્વ કીધું કે હવે તમે આ સહજાનંદ સ્વામી છે એ જ તમારા ગુરુ છે એની આજ્ઞામાં રહો પછી મહારાજનું એમને શરણું સ્વીકાર્યું અને દ્રઢ નિશ્ચય કર્યો કે આ સહજાનંદ સ્વામી છે એ જ મારા ભગવાન એ જ મારા ગુરુ નિશ્ચય દ્રઢ કર્યો હતો પછી મહારાજની ભક્તિ કરવા લાગ્યા ભક્તિ કરવા લાગ્યા ખૂબ ભક્તિ કરી ખૂબ ભક્તિ કરી તો મહારાજે એમની નિષ્ઠા ચકાસવા માટે કસોટી કરી લાદીબાણી અને જ્યારે ભગવાન કસોટી કરે ને વાલા ભક્તો ત્યારે કેટલા ભગવાનને સમીપે જાય છે ને કેટલા નથી જાતા એ તો ભગવાન જ ને જ ખ્યાલ હોય બીજા કોઈને ખ્યાલ હોય નહીં અને મોટા સદગુરુને ખ્યાલ હોય એટલે મહારાજે એમની નિષ્ઠા ચકાસવા કીધું એકવાર લાધીબાને કે લાધીબા તમે એક અમારું વચન માનશો હું કીધું મહારાજે તમે એક અમારું વચન માનશો રાધેવા કે મહારાજ હ તો અમે તમારા અર્થે છે તમે જ મારા ધણી છો મહારાજ તમે કહો એમ અમારે કરવું એ અમારો ધર્મ છે અમારું કર્તવ્ય છે અને અમારી ફરજ છે મહારાજ મહારાજ કયો ને શું આજ્ઞા છે મહારાજ મહારાજ કે તમે સૌભાગ્યવતી નારી જેવા વસ્ત્ર અલંકાર ધારા અલંકાર ધારણ કરો અને એ અલંકાર ધારણ કરીને પાદરના કૂવામાંથી પાણી ભરી અને ભર બજારે થઈને આવો શું કીધું મહારાજે હવે તમે વિચાર કરો જે વિધવા નારીના વસ્ત્રો પહેર્યા હોય અને સાંખ્યોગ ધર્મ પાળતા હોય અને ભગવાનને ભજતા હોય અને જેને આવી મહારાજ આજ્ઞા કરે અને મહારાજ આવી કસોટી કરે ને કસોટીમાં ઢીલા પોચા કોઈ પાસ થાય નહીં પણ જેને ભગવાનનો અડગ નિશ્ચય હોય ને અને ભગવાનને ભજવાનની જેને ખેવ હોય ને અને જેને ભગવાન પર દ્રઢ ભરોસો હોય ને એ જ કસોટીમાં પાસ થાય એ જ કસોટીમાં પાસ થાય અલ્લાહ દેવાને તો મહારાજમાં ભરોસો હતો કે જે કાંઈ કરે છે એ બધું જ મારા જીવના રૂડાને વાસ્તે કરે છે આવો દ્રઢ નિશ્ચય છે ત્યારે જ એકસોટીમાંથી પાર થાય ને એટલે મહારાજે કીધું કે તમે ભર બજારમાં જાઓ અને કૂવામાંથી પાદરના કૂવામાંથી પાણી ભરીને અને સૌભાગ્યવતી નારી જેવા વસ્ત્ર અલંકાર ધારણ કરો અને પાણી ભરીને આવો અને લાધીબાઈએ આ હું તમને શોર્ટકટમાં પ્રસંગ કહું છું પરંતુ પૂજ્યપદ ગુરુજીએ ભક્તચરિત્રમાં આખ્યાનમાં ઘણી બધી કથા કરેલી છે ડડુસર ગલુજીની એટલે આ કથા બધી થઈ ગયેલી છે પરંતુ પ્રસંગોપાત આવે છે એટલા માટે હું શોર્ટકટમાં આપને જણાવું છું એટલે મહારાજે એવી કસોટી કરી ત્યારે લાધીબાઈએ સૌભાગ્યવતીના નારીના વસ્ત્ર અલંકાર ધારણ કરી અને પાદરના કૂવામાં ગયા અને પાણીનું બેડું માથે મેલી અને ભર બજારમાં ભર બજારમાંથી પસાર થઈને બેડું ભરીને આવતા હતા ત્યારે રસ્તામાં ઘણા બધાએ પૂછ્યું કે લાધી આ તમે કોનું ઘર માંડ્યું શું પૂછે તમે વિધવા છો તમે સફેદ વસ્ત્ર પહેરેલા છે તો આજે તમે સૌભાગ્યવતી નારીના જેવા વસ્ત્ર અલંકાર ધારણ કેમ કર્યા છે આ તમે કોનું નવું ઘર માંડ્યું કોનું નવું ઘર માંડ્યું ત્યારે લાધેબા શું કે ખબર સાંભળો મેં તો સ્વામિનારાયણનું ઘર માંડ્યું છે કોનું સ્વામિનારાયણનું ઘર માંડ્યું છે અને જેને સ્વામિનારાયણનું ઘર માંડ્યું હોય ને કોઈ પ્રકારની પરવા ના હોય કેમ એ જે કાંઈ કરે છે ને એ બધું જ ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે કરતા હોય છે અને ભગવાનને યાદ કરીને કરતા હોય છે અને ભગવાનની રાજી ભગવાનને રાજી કરવા માટે કરતા હોય છે એટલે લાધેવા એમ એ તો સ્વામિનારાયણનું ઘર માંડ્યું છે આવા શૂરવીર ભર્યા શબ્દો સાંભળીને બધા ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ જતા હતા કે આ લાધીબાને કેવી મહારાજની નિષ્ઠા છે કેવી કેવી રીતે એ મહારાજને ભજે છે અને મહારાજ ઉપર એમને કેટલો ભરોસો છે અને જ્યારે ભગવાન ઉપર ભરોસો હોય ને વાલા ભક્તો ત્યારે કંઈ પણ એ ભગવાનની અર્થે કરી શકે અને જેને ભગવાનને વિશે અને સદગુરુને વિશે ભરોસો હોય અને સંતો અને ભક્તોમાં ભરોસો હોય ને એનું કોઈ કાળે બગડતું કાંઈ નથી દુઃખ આવે પણ એ દુઃખ કાળ કર્મને માયા નથી દેતા મધ્યના બાસઠમાં મહારાજ કહે કે ભગવાનના ભક્તને જે કંઈ દુઃખ આવે છે એ કંઈ કાળ કર્મને માયા નથી દેતા પરંતુ ભગવાન તેમની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરતા હોય છે અને પડદાની પાછળ મહારાજ જોતા હોય છે જેને રીતે નિશ્ચય વચનામૃતના વચનામૃતના આધારે હોય અને એક 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 શબ્દો દિવસે 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 ને દિવસે પોતાના અંતરમાં ઉતારે અને એ પ્રમાણે પોતાનો અભ્યાસ કરે તો એને ક્યારેય ભગવાનને વિશે સદગુરુને વિશે સંતો અને ભક્તોને વિશે ક્યારે સંશય ના થાય ક્યારે સંશય ના થાય એવો અચળ ભરોસો હોવો જોઈએ એવો અચળ નિશ્ચય હોવો જોઈએ એવી રીતે ભગવાનને રાજી કરવાની સંતો અને ભક્તોને રાજી કરવાની ખેવ ના હોવી જોઈએ ત્યારે એને આવું બળ મળતું હોય છે નિશ્ચય ના હોય અને ભગવાન ઉપર ભરોસો ના હોય તો કેટલાય પ્રશ્ન થાય કે ના થાય પ્રશ્ન ક્યાં નથી થતા જેને ભગવાન ઉપર વિશ્વાસ હોય અને સદગુરુના વચનમાં વિશ્વાસ હોય અને સંતો અને ભક્તોમાં વિશ્વાસ હોય અને મહિમા હોય તો કંઈ ના થાય પરંતુ મહિમા ન હોય અને વિશ્વાસ ના હોય તો એક પ્રશ્ન નહીં જ્યાં સુધી જીવે ને વાલા ભક્તો ત્યાં સુધી પ્રશ્ન રે 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 ને પોતાના અંતરમાં ક્યારેય શાંતિ નથી મનાતી ક્યારે શાંતિ નહીં મનાતી અંતરમાં શાંતિ મનાવવા માટે અને શાંતિ રાખવા માટે એક જ વસ્તુ છે આ સાગરમાંથી તરવા માટે ભગવાનને વિશે વિશ્વાસ સદગુરુના વચનના વિશે વિશ્વાસ અને સંતો ભક્તોનો મહિમા અને વિશ્વાસ જ્યારે મહિમાને વિશ્વાસ આવી જશે ને વાલા ભક્તો આપણને અંતરમાં ક્યારેય અપૂર્ણ અપૂર્ણપણું નહીં મનાય હંમેશા પૂર્ણ કામપણું મનાશે જેમ આ બારે હતું એમને ગ્રામજનોના મેણા કેટલા સાંભળવા તો છે હશે ને બેડ ઉલીને પાણી ભરવા ગયા ત્યારે વિધવા થયા અને ફરીવાર લગ્ન કરવાનું કીધું બધાએ પરિવારવાળે તો એ ના કર્યા તો એ કેટલા મેણા ટોણા સાંભળવા તો પડાયા જશે ને સાંભળત પડે છે તોય એમને કોઈ વ્યક્તિની પરવા ના કરી કોઈ શબ્દની પરવા ના કરી એનું કારણ હૃદયને વિશે એવો દ્રઢ નિશ્ચય હતો જ્ઞાન સહિત નિશ્ચય હતો અને જ્યારે મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય ત્યારે જ એ આવી ઘટનામાંથી પસાર થઈ શકે એટલે કે મેં તો સ્વામિનારાયણનું ઘર માંડ્યું છે આવો શોરવીર જવાબ સાંભળીને બધા આશ્ચર્યમાં પડી જતા હતા પડી જતા હતા આમ લાધીબાએ મહારાજ માટે લોકલજ્જાનો ત્યાગ કર્યો એ ખૂબ મહત્વની બાબત છે વાલા ભક્તો માટે મહારાજને જેને રાજી કરવા હોય ને એને ક્યારે ક્રાંતિકારી પગલું ભરતા ક્યારેક ખચકાવવું નહીં ભગવાનને વિશે ક્યારેય મોટા સદ્ગુરુને વિશે સંતો અને ભક્તોના વિશે ક્યારેય પ્રશ્ન ન કરવા ન સમજાય તો વિવેકે કરીને પૂછું કે મને ભગતા નહીં સમજાતું તો સમજાવશો આપણને વચનામૃતમાં કંઈ ખબર ના પડતી હોય કોઈ ગ્રંથોમાં કોઈ આપણને ખબર ન પડતી હોય ત્યારે આપણે ભક્તોને બે હાથ જોડીને પૂછું કે મને આમાં કંઈક કહેશો સમજણ પાડશો કે આમાં મહારાજ શું કહેવા માગે છે આમાં ગુણાત્તાના સમય શું કહેવા માગે છે આમાં ગોપાળાનો સમય શું કહેવા માગે છે કહેશો અને જ્યારે વિવેકે સહિત પૂછે ને ત્યારે આપણામાં ગુણ આવતા હોય છે અને એ જ મુમુક્ષુ હાચો અને જે મુમુક્ષું હોય ને અને જે ભગવાનને ભજ ને ભગવાન ભજવાય ને એ હંમેશા દાસ ભક્તિને જ વરેલો હોય દાસ ભક્તિ ને વરેલો હોય એ ક્યારે માન ભક્તિને વરેલો અને ગરીબાઈ પણ હોય ગરીબાઈ પણ ગરીબાઈ પણ હા સ્વભાવ દેખાય થોડાક પણ એ તો સ્વભાવ કેવા છે આજનીકાલ મહારાજ ટાળે નાખેવા હોય પણ દૈહિક દેહના સ્વભાવ જોઈને પછી આપણે ન બોલવાનું ન વિચારવાનું ન કરવાની ક્રિયા કરી નાખીએ તો ભગવાન તો છે ને ભગવાન નહીં બેઠા ભગવાન બેઠા છે એટલા માટે જેને ભગવાનને રાજી કરવા હોય ને એને ક્યારે ભગવાનના વચનને વિશે મોટા સદ્ગુરુના વચનને વિશે અને સંતો અને ભક્તોના વચન વિશે ક્યાં રહે કોઈ પ્રકારનું કોઈ પ્રકારનું સંશય ના કરો એવી રીતે મહારાજે લાદીબાની કથા કીધી પછી એવી રીતે જમકુબાની જે માતાજી આ જમકુબા એમનું નામ હતું જનકબા ખોડુબા એમનો જન્મ બાલ પ્રદેશના ધંધુકા પાસેના વાગડ ગામમાં થયેલો હતો અને ક્ષત્રિય જ્ઞાતિના હતા અને રાજવી કુટુંબ પરિવારના હતા ઉદયપુરના રાણા સાથે એમના લગ્ન થયા હતા એમને માતૃશ્રી નામ હતું વ્રજકુંવરબા ભક્તિપરાયણ કુટુંબમાં જેમનો એમનો જન્મ થયો હતો તેથી નાનપણથી જ આ જનકબાને ભક્તિમય વાતાવરણ મળ્યું હતું અને ભક્તિમય જેને વાતાવરણ મળ્યું હોય તો એના ઘરમાં તો કીર્તન ભક્તિ તો થતી જ હોય ભક્તો એટલે નાનપણથી જ ઘરમાં કીર્તન ભક્તિ થતી બાળકૃષ્ણના કીર્તનો ગવાતા ત્યારે આ જનકબા છે ને ઘૂંઘરું ઘૂંઘરું પહેરીને કીર્તનના તાલે નાચતા હતા જ્યારે આ કીર્તનના તાલે નાચતા ને ત્યારે બધા ઘર પરિવારના લોકો તેમને લાડમાં એમને સૌ જમકુબા કહેતા હતા શું જમકુબા નામ હતું જનકબા પરંતુ એમને લાડેકોડેથી નામથી જમકુબા કહેતા હતા ગુણ અને ક્રિયા અને સ્વભાવથી સર્વેને પ્રિય થયેલા હતા અને બધી જગ્યાએ જમકુબાની ભક્તિને બધા પ્રશંસા કરવા લાગ્યા આથી ઉદયપુરના રાજવી રાણાએ કોઈ બ્રાહ્મણ દ્વારા જમકુબાના લગ્ન પોતા પોતા સાથે કરવા માટે કહેણ મોકલ્યું સંદેશો મોકલવા આવ્યો કે મારે જમકુબા સાથે લગ્ન કરવા છે તો તમે કંઈક કરો આ રીતે બ્રાહ્મણ દ્વારા એમને કહેણ મોકલ્યું હતું પરંતુ જમકુબાને ખ્યાલ હતો કે રાજી કુટુંબમાં મારા લગ્ન થાય તો આપ તો જાણો છો જે રાજા હોય એ તો અખાદ્ય અપેય વસ્તુ પીતા હોય ખાતા હોય અને ખાતા હોય તો ત્યાં ભજન ભક્તિ થાય નહીં ભગવાનને રાજી કરી શકીએ નહીં એવો ભય હતો જમકુબાને એટલા માટે જમકુબાની એમ કે મારો ધર્મ નહીં સચવાય ત્યાં લગ્ન થશે તો એટલા માટે જમકુબાએ એ પત્રનો ઉત્તર અમાન્ય અસ્વીકાર કરીને ના પડાવી દીધી પરંતુ રાજાને કોઈ રોકી શકે ખરા એ તો બધી જગ્યાએ ચાલતું તો હોય ને એથી ઉદયપુરના રાણા નારાજ થયા અને નારાજ થયેલા રાણાએ અમદાવાદના પેશવા દ્વારા એમને કપટથી કેદ કરી લીધા કોને જમકુબા અને એમના તમામ પરિવારજનોને કેદ કરી લીધા મહારાજને ખ્યાલ આવ્યો અને મહારાજે રાજકીય માણસો દ્વારા એ જમકુબાને અને જમકુબાના પરિવારને દરબારને બધાને જેલમાંથી છોડાવ્યા અને મહારાજે કીધું કે લગ્ન કરી લો છતાં પણ લગ્ન પ્રસ્તાવનો અસ્વીકાર કરો છો તેથી તે ઉપદ્રવ કરશે માટે તેના કહેણનો તમે સ્વીકાર કરો મહારાજે પણ કેવું કે તમે લગ્ન રાણા સાથે કરી લો ન કરે ખૂબ મોટો ઉપદ્રવ કરશે રાણા અને અમે તમારી રક્ષા કરીશું આથી રાણા સાથે તમે લગ્ન કરી લો મહારાજનો આદેશ થયો એટલે જમકુબાએ તો રાણા સાથે લગ્ન કર્યા પરંતુ જમકુબાને માંસ અને દારૂના સેવન માટે ફરજ પાડવામાં આવી જ્યારે લગ્ન થયા લગ્ન થયા પછી એમને ફરજ કરવામાં આવી તમને એમને કહેવામાં આવ્યું કે તમારે તો આ વસ્તુ પીવી પડશે ને ખાવી પડશે પરંતુ આ તો નાનપણથી જ ભક્તિમય વાતાવરણમાં ઉછરેલા હતા એમને તો કોઈ ભય હતો નહીં ભગવાનને ન ગમે એવું ન કરવું એવો દ્રઢ પોતાના અંતરમાં ઠરાવ હતો જમકુબાને તેથી એ ફરજને અસ્વીકાર કરી અસ્વીકાર કરી એટલે ત્રણ દિવસ સુધી એ ભૂખ્યાને તરસાર્યા કોણ જમકુબા ત્રણ દિવસ સુધી એ ભૂખ્યાને તરસ્યા રહ્યા જમકો વિચાર કરો ત્રણ દિવસે ભૂખ્યાને તરસ્યા આપણાથી રહેવાય રહેવાય એક ટાણું હાલતું હોય તોય નહીં રહેવાતું બરાબર પાણા ચાલતા હોય તોય ઉપવાસના દિવસે કે કાલે શું મેનુ છે એનો વિચાર થતો હોય તો ત્રણ દિવસની વાત કરી આપણા વ્રત તપ છે ને કેવા હોય ખબર કેવા માત્ર ના જોઈ બધાને આવી ગયા આપણા તમે ને બધાય બધા વર્ત હોય હા ધીરે ધીરે ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ પરંતુ ત્રણ દિવસ સુધી જમકુબા ભૂખ્યાને તરસ્યાર્યા અંતે મહારાજને પ્રાર્થના કરતા મહારાજે તેમને પ્રેરણા કરી અને પ્રેરણા કરી અને રાત્રિના અંધકારમાં બારીમાંથી સાડીના છેડા ભેગા કરીને દોરડા જેવું કર્યું અને દોરડા જેવું કરી નીચે ઉતરીને ભાગી ગયા જમકુબા ત્રણ દિવસે ભૂખ્યાંતર તરસ્યા હતા આ વધુ રહેશ તો રાણા ઉપદ્રવ કરશે મને ભગવાન ભજવા દેશે નહીં અને અખાદ્ય અપે વસ્તુ મને પીવું આવશે અને મહારાજને હું ભજી નહીં શકું પછી એને અંતરમાં મહારાજે પ્રેરણા કરી અને અંધકારમાં બારીમાંથી સાડીના છેડા ભેગા કરી અને દોરડા જેવું નીચે ઉતરીને ભાગી ગયા આ ખ્યાલ આવ્યો કે રાણી તો ભાગી ગયા છે એટલે રાણાએ એમને શોધવા માટે માણસોને દોડાવ્યા પ્રધાનો બધાને દોડાવ્યા પણ જમકુબા દોડતા દોડતા રસ્તામાં એક ઊંટ હતું એ મરેલા ખોખામાં ત્રણ દિવસ સુધી રહ્યા ત્રણ દિવસના ઉપાસ જોજો અને ભાગતા ભાગતા જે એ મરેલા ઊટના ખોખામાં ત્રણ દિવસ સુધી રહ્યા બધા માણસો ગોતે છે રાજા પરિવારના પણ કોઈ જગ્યાએ જમકુબા મળતા નથી સંતારિયા આગળ જતા પછી જમકુબાએ નદીમાં સ્નાન કર્યું અને સ્નાન કરી શુદ્ધ થઈ રસ્તામાં એક વણજારાની પોઠ મળી એ વણજારાની પોઠ મળી એની સાથે જમકુબા ભળી ગયા અને આગળ ચાલવા લાગ્યા પરંતુ એ વણજારાની દ્રષ્ટિ પણ કુદ્રષ્ટિ થઈ જમકુબાને જોઈ કે રાજ પરિવારના હતા જમકુબા એટલે વણજારાને આ જમકુબા ઉપર કુદ્રષ્ટિ થઈ એટલે જમકુબાને ખ્યાલ આવતા જમકુબા ત્યાંથી એ ટોળામાંથી છૂટા પડી ત્યાંથી ફરીવાર ભાગ્યા એ ફરીવાર ભાગ્યા ત્યારે એમને રસ્તામાં એક બ્રાહ્મણનો મેળાપ થયો એ બ્રાહ્મણનો મેળા થયો અને બ્રાહ્મણને પૂછ્યું કે બ્રાહ્મણદેવ આપ ક્યાં જાઓ છો તો બ્રાહ્મણદેવ કે હું તો મારે ગામ જાઉં છું બ્રાહ્મણે પૂછ્યું જમકુબાને તમારે ક્યાં જવું છે બોલો ને જમકુબા કે મારે શ્રીહરિના દર્શને જવું છે ગરડા જવું છે એમ કે નહીં એમની સાથે બ્રાહ્મણ સાથે ચાલ્યા રસ્તામાં એ અન્ન અન્નને પાણી આપ્યા કાર્યાણી આવતા ભૂદેવ કે કે રાણીબા આ ગામમાં મહારાજ બિરાજે છે શ્રીજી બિરાજે છે ત્યાં તમે જાઓ હું હમણાં મારે કંઈક કામ છે ને એટલે હું ફરીવાર આવું છું તમે ત્યાં જાઓ હું આવું છું હમણાં હમણાં આવું એમ કહીને બ્રાહ્મણ અદૃશ્ય થઈ ગયા એ બ્રાહ્મણના સ્વરૂપમાં ભગવાન સ્વયં જ હતા એ બ્રાહ્મણ અદૃશ્ય થઈ ગયા અને ગરડામાં પ્રવેશ કરે છે કાર્યાણીમાં પ્રવેશ કરે છે અને કાર્યાણીના દરબારમાં મહારાજ બેઠા છે લીંબદે વૃક્ષ નીચે અને જમકુબાને મહારાજ મળે છે જમકુબાને મહારાજ મળે છે મહારાજ એમના સમાચાર પૂછી સાંતવના આપે છે અને સાંતવના આપીને લાડુબા અને જ્યુબા સાથે એમને ગરડા મોકલી આપ્યા એમને પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી લાડુબા અને જ્યુબા સાથે તે ગરડા પહોંચી ગયા જમકુબા ત્યાં ગરડામાં દાદાના દરબારમાં રહી જીવબાને ત્યાં નીચી ટેલ કરીને પ્રભુ ભજતા વિચાર કરો વાલા ભક્તો જે રાણી હોય રાજા સાથે પરણી હોય અને ભગવાનને ભજવા આવ્યા હોય અને મહારાજ એમની આજ્ઞા કરી ગરડા મોકલી દે છે અને નીચામાં નીચી ટેલ કરી સેવા ચાકરી કરી અને ભગવાનના ભક્તોને રાજી કરે છે અને ભગવાનને રાજી કરે છે એનો ત્યાગ તમે જુઓ ખાલી ટેલ કરી પ્રભુ ભજન કરતા ત્યારે મહારાજે જીવબાની એવું કેવરાયું કે આ કોઈ સામાન્ય ઘરના સ્ત્રી નથી આ તો ઉદયપુરના રાજરાણી છે અને મહેલ છોડી અનેક કષ્ટો વેઠી અહીં પ્રભુ ભોજવા માટે આવ્યા છે એટલા માટે તમે એમને એવી સાનુકૂળતા કરી આપજો બીજી બાજુ તો રાજા તો રાણીને ગોતતા હતા એમના માણસો પણ ગોતતા હતા અને ઉદયપુરના રાણા રાણા એટલે ભય તો હોય ભય તો રહેવાનો ઉપદ્રવ તો રહેવાનો એટલે ઉદયપુરના રાણો ભય તો હતો જ તેથી જમકુબાને ભુજથી આવેલા જે ગાંગજીભાઈ સાથે ભુજ મોકલી દીધા કોને જમકુબાને મહારાજને કે મહારાજને એમ કે રાણા આવશે કરશે અને કષ્ટો એટલા માટે તેમની સાથે જમકુબાને મોકલી દીધા અને મોકલી દીધા અને એમનું નામ માતાજી રાખવામાં આવ્યું હતું અને ભુજમાં લાધીબાના સાનિધ્યમાં રાખ્યા ત્યારે લાધીબા તો સત્સંગી હતા મહારાજનો નિશ્ચય દ્રઢ હતો આગળ આપણે એમની ઘટના જોઈ ગયા ત્યાં લાધીબાનો સત્સંગ કરી જીવન પર્યંત ત્યાં રહી મહારાજની ભક્તિ કરી અને લાધીબાએ એ જમકુબાને સત્સંગ કરાવી કરાવીને સમાધિની સ્થિતિ સુધી પહોંચાડ્યા હતા બોલો લાધીબા કેવા ભક્ત રાજ હશે કેવા નારી ભક્ત હશે કે પોતે સમાધિમાં જતા અને બીજાને સમાધિ સુધી પહોંચાડ્યા વખત જતાં લાધીબા વૃદ્ધ થતાં એમણે ધામમાં જવાનો સંકલ્પ સંકલ્પ કર્યો ત્યારે જમકુબાને એમ કે જો લાધીબા હવે ધામમાં જશે તો મારું કોણ હું લાધીબાના સત્સંગથી મહારાજને મહારાજને પામ્યું છું મહારાજની નજીક ગયો છું તો લાધીબા નહીં રહી તો મારું કોણ મને કોણ સત્સંગ કરાવશે એટલે આજે જમકુબા જે માતાજી નામે ઓળખાતા હતા એમણે કીધું કે તમે જાઓ છો મહારાજના સમીપે ધામમાં જાઓ છો જાઓ છો તો હવે મારે કોનો આશરો મારે કોનો આશરો આપણે સાથે ધામમાં જઈએ તો શું કીધું જેમ કોઈ ભાઈ બા આપણે સાથે ધામમાં જઈએ તો પછી લાધીભાઈએ માતાજીને પહેલા ધામમાં મોકલી દીધા અને પછી પોતે ધામમાં ગયા બોલો લાધીબાએ પહેલા માતાજી જે કહેતા લાધી માતાજી જમકુબા એમને પ્રથમ ધામમાં મોકલી કૃપાથી બંને બ્રહ્મસ્થિતિને પામ્યા અને સ્વતંત્રપણે દેહનો ત્યાગ કરી ધામમાં ગયા હવાલા ભક્તો આ જમકુબાને મહારાજને પામવાનો કેવો ઈશક હતો એ વિચારો લાધીબાને મહારાજને રાજી કરવાનો કેવો ઈચ્છક હતો અને જે પોતાનું મનનું ધારું મૂકીને ભગવાનને રાજી કરે છે ને એને ભગવાન બધા જ દ્વાર ખોલી દે છે જે વ્યક્તિ પોતાનું મનનું ધારું મોકલી દે છે ને એના ભગવાન મોટા સાધુ ખૂબ રાજી થાય છે અને સંતો અને ભક્તો ખૂબ રાજી થાય છે પોતાનું મનનું ધારું મૂકી મહારાજના વચ્ચે રાણા સાથે લગ્ન કર્યા અને ત્રાસ સહન કર્યા જીવના જોખમે અને લાજ મૂકી ભય થઈ રાતના અંધકારમાં ભાગ્યા રસ્તામાં મરેલા ઊંટના ખોખમાં ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા ઊંટની ભયંકર દુર્ગંધને સહન કરીને રહ્યા વણજારાની મેલી મુરાદથી બચી આગળ ચાલ્યા ભૂખ તરસ ઊંઘ તકલીફ સહન કરી બધું જ મહારાજ માટે કર્યું એમણે આવું થાય આપણેથી જે જમકુબાએ કર્યું જે રાણી હતા તેમને નહીં માન્યું હોય કે હું રાણી છું આવું સહન કરું પણ નહીં એવું નથી માન્યું કે હું રાણી છું પણ શું માન્યું હું ભગવાનની દાસ છું ભગવાન મારા સ્વામી છે હું તો એમની સેવક છું મારા ધણી મહારાજ છે એ જે કાંઈ કરે છે મારા શાળા માટે કરે છે મારે તો એમને જ પામમાં છે બીજું મારે કઈ કરવું નથી રાજણી મટીને એક સામાન્ય સ્ત્રીની જેમ દાદાના દરબારમાં રહીને નીચી ટેલ કરી વાલા ભક્તો આ હતા જમકુબા તો આ જમકુબાને કેવો મહારાજમાં અપાર પ્રેમ હતો અપાર મહાત્મા હતો એ આપણને આ આખ્યાન દ્વારા દર્શાવે છે અને જેને ભગવાનનું નું મહાત્મ્ય સમજવું હોય ને ત્યારે જ આવું થઈ શકે એ વિના થાય નહીં મહિમા વિના થાય અને મહિમા વિના કર્યું હોય તો કેટલા દિવસ ટકે મહિમા વિના તમે કર્યું હોય અને મહારાજને રાજી કર્યા રાજી કરવા માટે ન કર્યું હોય અને પોતાની સ્વાર્થની સિદ્ધિને અર્થે કર્યું હોય અને પોતાના સુખને અર્થે અને પોતાના માન મોટપને અર્થે કર્યું હોય કેટલા વાલા ભક્તો ટકે મને કહ્યું કેટલા દિવસ ટકે આજ કે કાલ ખુલ્લું તો પડે હે ખુલ્લું તો પડે કોઈનું ટકવાનું છે કોઈનું ટકવાનું કોઈનું ટકવા નથી પણ જે ભગવાનની ભગવાનને રાજી કરવા માટે જ્ઞાને સહિત નિશ્ચયોને એ જ આવી ઘટનામાંથી કસોટીમાંથી પાર થઈ શકે એ વિના કોઈ ના થાય કોઈ એટલે કોઈ ના થાય આ લાધેબા ના નારીના વસ્ત્ર ધારણ કરી બજારમાં જવું એ જેવી તેવી વાત છે આપણે એ પ્રસંગ અત્યારે સાંભળીએ ને તો આપણને અહોભાવ અહોભાવ થાય પરંતુ એ પ્રગટમાં જ અત્યારે એવી ઘટના સર્જાય તો ભગવાન એવું કહે તો તે કેટલું આપણને એમ થાય કે આવું થશે કે નહીં થાય જમકુબાએ જે અનેક કષ્ટો વેઠીને મહારાજને રાજી કરવા માટે કારણી ગયા હવે તમે વિચાર કરો આ વાતે ભગવાનને ભજવા માટે જમકુબા અને કષ્ટો વેઠીને મહારાજ પાસે કારેણી આવ્યા હતા તો મહારાજે સાંતાઓને આપીને ગરડા મોકલી દીધા ગરડા મોકલી દીધા આ હતા ભગવાનની પાસે રહેવા માટે તો ગરડા મોકલી દીધા જીવ બાલાડુપાએ અને ત્યાંથી પછી મહારાજને એમ કે રણા રણાનો ઉપદ્રવ છે તે ત્યાંથી પાછા ક્યાં મોકલી દીધા બહુ જ મોકલી દીધા આ ભગવાનનું કાંઈ નક્કી ખરા ક્યારે કસોટી કરે કાંઈ નક્કી છે ભગવાનનું ભગવાનનો કોઈ ભગવાન થાય ભગવાન જે કાંઈ કરે છે ને એ બધું જ મારા સારા માટે કરે છે આવી જ્યારે દ્રઢ નિશ્ચની ગાંઠ બંધાય ને ત્યારે આવી કસોટીમાંથી આપણે પાર થઈએ છીએ અને ખરેખરા જે ભગવાનના ભક્ત હોય ને એની જ કસોટી મહારાજ કરે કરે ને ઢીલા પોચાની કરે મહારાજ ખબર છે ઢીલો પોચાની કસોટી કરે મારે ખબર છે આમે તે મારી પાણીની આમે તે નથી જવાનું ઢીલા પોચાની ક્યારેય ભગવાન કસોટી કરતા નથી પરંતુ ભગવાન જેને ચોઈસ કરે આને મારી પાસે લેવો છે તો ગમે તેમ કરીને ભગવાન એને લઈ લઈને લે અને ભગવાન એવાની જ કસોટી કરેવાલા ભક્તો કે જેની ઉપર ભગવાનને વિશ્વાસ હોય ભગવાનને વિશ્વાસ હોય એની જ કસોટી કરીએ જેને ભગવાનને વિશ્વાસ હોય અને ભગવાનનો વિશ્વાસ જેની ઉપર હોય ને તો છે આપણે જોઈએ હું આપણી ઉપર ભગવાનને ભરોસો હોય તો એનાથી વધારે આપણું ભાગ્ય કહ્યું જેને આપણે રાજી કરવા છે જેની માટે આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ રાત દિવસ ભજન ભક્તિ કરીએ છીએ એમને આપણી ઉપર વિશ્વાસ આવે એમને આપણી ઉપર પ્રેમ હોય એમની આપણી ઉપર વાત્સલ્યતા હોય આપણે શું જાણી શકીએ જાણી શકીએ જાણી શકીએ ન જાણી શકીએ આપણે ભગવાનને મોટા સદગુરુને અને સંતો અને ભક્તોને જાણી જ નથી શકતા ખરેખર વાસ્તવિક રીતે ભગવાનને મોટા સદગુરુને અને સાચા સંતો અને ભક્તોને આપણે જાણી નથી શકતા જાણી જાય તો ક્યારે આપણને દુઃખ રહી કોઈ પ્રશ્ન રહી ન રહે અર્થાત આપણે ક્યાંક અટકીએ છીએ તો અર્થ સમજવું આપણને ક્યાંક સાચા સંતો અને ભક્તોનો ભક્તને જાણવા ખામી છે એને જાણવા માટે એક જ ઉપાય છે સ્વામીની વાતોમાં કહી મોટાને હાથ જોડવા હાથ જોડવા અને જેટલા હાથ જોડીએ ને એમાં જ ભગવાન મોટા સદગુરુ અને સાચા સંતોને ભક્તો રાજી થાય છે હાથ જોડવામાં જ ભગવાન મોટા સદગુરુ સાચા સંતો અને ભક્તો રાજી થાય છે ભીમસેન જેવા ડારા દેનારાની આંખો કાઢવાથી કોઈ રાજી થતું નથી કોઈ રાજી થતું નથી કોઈ રાજી નથી થતું એટલા માટે આપણે પણ આપણા જીવનમાં આ મહારાજ જે લોહેના ત્રીજામાં એક એકના આખ્યાન દ્વારા આપણને સમજાવવા માગે છે કે આપણે એ લાઈન ઉપર જવાનું છે આપણે એમના જેવા થવાનું છે આપણા એમના સમીપે બેસવાનું છે તો આપણે એમના જેવું તો થવું તો પડશે ને સત્સંગમાં આવી ગયા છીએ બરાબર મહારાજને રાજી કરવા માટે તો પ્રયત્નો તો કરવો પડશે ને એ પ્રયત્ન હંમેશા મોટા સદગુરુના બળે સાચા સંતો અને ભક્તોના બળે બધાએ ભેગા થઈને મહારાજને રાજી કરવા માટે કરવાનું છે એમ જ્યારે મહારાજ રાજી થઈએ બીજું તો આપણે કંઈ જોતું નથી મહારાજને રાજી કરવા માટે કરીએ છીએ અક્ષર ધ્રમાં જવા માટે કરીએ છીએ આજે લાધીબા અને ચંકુબાનું આખ્યાન પૂરું થયું કાલે મુક્તાનંદ અને આપણે લેશું ઘનશ્યા મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર માતમજો વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામીનારાયણ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની